आपना विस्तारना ताजा समाचारों मेळवा माटे अमारी D9 न्यूज ने सब्सक्राइब करो, लाइक करो, बेल आइकन करो अने साथे शेर करो। ધોરાજી કૈલાસનગર અને જૂનો રાજમાર્ગ ઉપર આવેલ રેલવે ફાટક જ્યારે વધુ લોકો ભેગા થાય ત્યારે ફાટક ખોલવામાં આવે છે। જ્યારે લોકોની અવરજવર ન હોય ત્યારે ફાટક બંધ રાખવામાં આવે છે, જેથી ખેડૂતો અને અન્ય લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવતા ખેડૂતો અને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। રેલવે ફાટક બંધ હોવાથી ખેતરોમાં જવા માટે ખેડૂતોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે અને ખેત મજૂરો કે કામે જવા માટેનો મુખ્ય માર્ગ હોય તંત્રની મનમાનીનો ભોગ આ લોકોને તકલીફ પડી રહી છે। ફાટક બંધ હોવાથી જ્યાં સુધી લોકો ભેગા ન થાય ત્યાં સુધી આ ફાટક બંધ રાખવામાં આવે છે, જેથી માથાનો દુખાવો સમાન આ રેલવે ફાટક બની ગયું છે। જો આજ રીતે કાયમી રીતે હલ કરવામાં નહીં આવે તો ખેડૂતો અને અન્ય લોકોના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ સ્થાનિકો જણાવે છે। મારું નામ રમેશભાઈ માવાણી, મારી વાડી આ રેલવે ક્રોસિંગની આગળ આવેલી હોય, જે રેલવે ક્રોસિંગ દાતારવાડીની પાછળના ભાગેથી પસાર થતું હોય અને આ જૂનો રાજમાર્ગ ઠેઠ પરબડી સુધી જતો હોય, પાછળના ભાગે હજારો હેક્ટર જમીન આવેલી હોય, અસંખ્ય ખેડૂતોને અવારનવાર જવાનું થતું હોય, આ લોકોનો નિયમ એવો છે કે 10-12 વાહનો કે ખેડૂતો ભેગા થાય પછી જ ફાટક ખોલે છે, તો સવાર સાંજ તો 10-12 ખેડૂતો ઝડપથી ભેગા થઈ જતા હોય, તો બપોરના સમયે કે રાતના સમયે જ્યારે એકાદ બે ખેડૂત આવતા હોય તો આ લોકોનો 10-12 ખેડૂત ભેગા થાય પછી ખોલવાનો નિયમ છે, તો રાતે 1-2 કલાક થાય ત્યારે 10-12 ખેડૂત ભેગા થાય તો ત્યાં સુધી ખેડૂતોને શું કરવાનું? પાવરનો રોટેશન મુજબ રાતના આવે છે પાવર, બીજા રોટેશનમાં દિવસના આવે છે, બરાબર। હવે વાહન લઈને અને આવી મોંઘી મજૂરીના મજૂરો અમે લઈને વાહનમાં લઈને જતા હોય અને 2-2 કલાક વાહન ફાટક જો માણસો ભેગા થવાની વાટને વાંહે જો બંધ રાખવામાં આવતું હોય તો મજૂરને મજૂરીનો પ્રશ્નનો અમારે શું કરવાનું? એવી માગણી છે કે ભાઈ આ નિયમમાં કાંઈ પણ ફેરફાર કરી અને જે અહીંયા મોટા વાહનોની કોઈ અવરજવર નથી, નિયમ હશે કદાચ પણ મોટા વાહનોની અવરજવર ત્યાં બંધ રાખતો બરાબર છે, અહીંયા માત્ર ને માત્ર ખેડૂતો અને ગાડા બળદગાડા એની જ અવરજવર હોય છે, નથી કોઈ આજ સુધી અહીં કોઈ એવો અકસ્માત થયો કે કદાચ ફાટક ખુલ્લી હોય ને ગાડી આવી ગઈ હોય તો કોઈ માણસો એવું નથી કે ઝડપથી અહીં પસાર થતા હોય, તો અમારી માગણી એવી છે કે આ અંગે યોગ્ય નિર્ણય કરે તંત્ર અને જો યોગ્ય સમયમાં આ નિર્ણય યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે અમારે ના છૂટકારાની માટેનો આગળનો રસ્તો અપનાવવો પડશે। મારું નામ વિઠ્ઠલ હિરપરા, સામાજિક કાર્યકર, ધોરાજીની અંદર જે આ તોરણીયાનો રાજમાર્ગ આવેલ છે, આ રાજમાર્ગની અંદર હજારો હેક્ટર જમીન આવેલ છે, એટલે ખેડૂતને અવરજવર ના અંતે થતું હોય તો તાત્કાલિક આ ફાટક ખુલે એવા અમારે પ્રયત્ન કરવાનો, અને પહેલેથી જ્યારે આ ફાટક નાખી છે ત્યારથી જ આ બંધ આ ફાટક રહીએ છે, એટલે ખેડૂતો અત્યારે જાગૃત થયા છે અને ખેડૂતોએ એવું નક્કી કર્યું કે ભાઈ કાયમી માટે માથાનો દુખાવો છે તો આના માટે કોઈ પણ નિર્ણય કરવો પડે કે અંડરગ્રાઉન્ડ બ્રિજ કરવો પડે અથવા કોઈ પણ વસ્તુ કરવું પડે, હજારો ખેડૂતો અહીં નીકળતા હોય તો આનો ગમે ઉપાય કરવો પડે, એટલે જો આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં થાય તો હજારો ખેડૂત કરી અને અમે ઘેરાવ કરી અને સરકારની અમે લડત કરી અને તંત્રને જગાડવાનો અમે પ્રયાસ કરશું। અલ્પેશ ત્રિવેદી, D9 ન્યૂઝ, ધોરાજી।